વિદ્યાર્થી મિત્રો, આના પહેલાના વિડીયો દ્વારા આપણે સામાજિક વિજ્ઞાનમાં જોયું કે આપણા પાઠ 15મો જે છે એ માછવાડ પરિવાર, એ દ્વીપકલ્પીય ભાગ. આપણે ભાગ ત્રીજો જે છે એ જોઈએ તો દ્વીપકલ્પીય નદીઓ. આ જે દ્વીપકલ્પીય નદીઓ છે એ આપણે ખાસ કરીને જોઈએ કે પશ્ચિમ ઘાટ દ્વીપકલ્પીય નદીઓનો મુખ્ય જળ વિભાજક ગણાય છે. પશ્ચિમ ઘાટ જે દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારેથી દક્ષિણ ભારત ઉત્તર દિશામાં વ્યાપ્ત છે, એટલે કે આપણને ઉત્તર દિશામાં એનો પરિવાહક છે એ જોવા મળે છે. મહાનદી જે છે ગોદાવરી, કૃષ્ણા, કાવેરી પૂર્વથી પશ્ચિમ અને ફરી અને નર્મદા અને તાપી મળે છે. આ જે નર્મદા અને તાપીનો વિસ્તાર છે એ ખૂબ મોટા પ્રમાણમાં વહેતો જોવા મળે છે. અલબત્ત નર્મદા અને તાપી નદીઓ જે મોટા મોટી નદીઓ છે એ પૂર્વથી વહી પશ્ચિમે આવેલ અરબ સાગરને મળે છે. તો ખાસ કરીને આપણે એના બેસિન વિશે, નર્મદા બેસિન વિશે વાત કરીએ તો અમરકંટકથી નીકળી અને એક ખાટમાના રૂપે 1312 કિલોમીટર એ દૂર વહે છે. આમ નર્મદા નદીની વાત કરીએ તો નર્મદા મધ્યપ્રદેશના અમરકંટક પાસેથી નીકળે છે. તે પશ્ચિમ બાજુએ જબલપુર પાસે સંગેમરમરના ખડકાળ પ્રદેશમાંથી વહે છે. અહીં ઢોળાવને કારણે તીવ્ર વેગ છે, ઢોળાવ હોય એટલે એ ખૂબ તીવ્ર ગતિથી વહે છે, જ્યાં ધુવાધાર નામના જળધોરની રચના કરે છે. ધુવાધાર તો આ જળધોરની અહીંયા આગળ ધુવાધાર નામના જળધોધની રચના થાય છે. નર્મદા બેસિનની શાખા નદીઓ વધારે લાંબી નથી અને આ નદી મોટાભાગની કાટખૂણે નદી મળે છે. અને આ નદીનો બેસિન છે એ મધ્યપ્રદેશ, ઉત્તર ગુજરાત ને પૂરતું સીમિત છે. મધ્યપ્રદેશ અને ગુજરાત પૂરતી નર્મદા બેસિન છે એને ખાસ કરીને એનો વ્યાપ્ત રહેલો છે. નદીની લંબાઈ લગભગ 1312 કિલોમીટર લાંબી છે. આ થઈ આપણી નર્મદા બેસિનની દ્વીપકલ્પીય નદીઓ છે. નર્મદા બેસિનની વાત કરી હવે ત્યાર પછી તાપી બેસિન જોઈએ તો મધ્યપ્રદેશમાં સાતપુડાની ગિરિમાળાઓ આવેલી છે. આપણે સાતપુડાનું જંગલ એ જોયું છે. અહીંના બેતુલ જિલ્લામાંથી તાપી નદી નીકળે છે અને તે નર્મદાની બાજુમાં વહેતી નદીઓની મુખ્ય લંબાઈ ખૂબ જ ઓછી છે. પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીઓમાં સાબરમતી, મહી, અનોર સમાવેશ થાય છે. તાપી નદીની લગભગ 724 કિલોમીટર લાંબી છે અને આ જે તાપી બેસિન છે એ મધ્યપ્રદેશના ખાસ કરીને સાતપુડાના જંગલમાંથી વહેતી નદી છે. આ જે તાપી નદી છે એ બેતુલ મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાંથી વહી અને નર્મદામાં સમાંતર પામે છે. આમ જોઈએ તો તાપી નદી છે એનો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તેનું બેસિન છે, આપણને વ્યાપ્ત છે. તેનું બેસિન છે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત ત્રણ રાજ્યને એનું બેસિન વ્યાપ્ત, એનું ક્ષેત્ર છે એ વ્યાપ્ત રહે છે. અરબ સાગર તથા પશ્ચિમ ઘાટ વચ્ચેનું કિનારાનું મેદાન સાંકડું છે. અહીંની નદીઓની લંબાઈ ખૂબ જ ઓછી છે. પશ્ચિમ બાજુએથી વહેતી નદીઓ ની લંબાઈ ખૂબ જ ઓછી છે. આમ પશ્ચિમ બાજુએ વહેતી જે મુખ્ય નદીઓ છે સાબરમતી અને મહી નદી
ગંગા તરીકે ઓળખવામાં આવે છે. દક્ષિણની ગંગા આવે ખાલી જગ્યા પૂછાઈ શકે એટલે વિદ્યાર્થી મિત્રો આ તમે ખાસ યાદ રાખજો. કઈ નદી ગોદાવરી નદીને દક્ષિણની ગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે કાવેરી બેસિન. ખાસ કરીને અહીંયા આગળ ગંગા ગોદાવરી નદી છે એના પછી આપણે જોઈએ તો મહાનદી. મહાનદી નું બેસિન જોઈએ તો મહાનદી છે એ એનું ઉદ્ગમ સ્થાન છત્તીસગઢના પહાડી ક્ષેત્રમાંથી ઓડિશામાંથી વહીને બંગાળની ખાડીને મળે છે. તેની લંબાઈ 860 કિલોમીટર જોવા મળે છે. આ નદી જે છે એ ઉદ્ગમ સ્થાને એવું છત્તીસગઢમાંથી છે અને એના પહાડી ક્ષેત્રમાંથી પણ ઓડિશામાંથી વહી અને બંગાળની ખાડીને મળે છે અને 860 કિલોમીટરનું એનું અંતર છે. એનું બેસિન ક્ષેત્ર છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશા એટલે કે જે આ નદીનું બેસિન ક્ષેત્ર છે મૂળ ઢોળાવ છે એ ઓડિશા, છત્તીસગઢ અને ઝારખંડમાં છે. કૃષ્ણ બેસિન. ત્યાર પછી જોઈએ તો કૃષ્ણ બેસિનમાં આપણે કાવેરી પશ્ચિમ ઘાટની બ્રહ્મદીપ પર્વતમાળામાંથી નીકળે છે. તેની સોરી કૃષ્ણ નદી તે મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટ મહાબળેશ્વર પાસે કૃષ્ણ આપણે બધા એ સાંભળ્યું છે મહાબળેશ્વરમાંથી નીકળે છે. તે લગભગ 1400 કિલોમીટર આનું બેસિન ક્ષેત્ર છે. આનું જે લંબાઈ છે 1400 કિલોમીટર લંબાઈ ધરાવે છે. તેને મળતી શાખા નદીઓમાં તુંગભદ્રા, કોયના, ઘાટ પ્રભા, મુસ્તી તથા ભીમા છે. તેનું બેસિન ક્ષેત્ર મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ફેલાયેલું છે. આપણે મહાબળેશ્વર જઈએ ત્યારે જે નદીની અહીંયા આગળ વાત થાય છે એ ક્ષેત્રમાં મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં એનો જે વિસ્તાર છે એ ફેલાયેલો છે. કાવેરી બેસિન. ત્યાર પછી જોઈએ તો કાવેરી બેસિન છે એ કાવેરી બેસિન પશ્ચિમ ઘાટની બ્રહ્મગીરી પર્વતમાળામાંથી નીકળે છે. તેની લંબાઈ 760 કિલોમીટર છે. તેને મળતી શાખા નદીઓ અમરાવતી, ભવાની, હેમાવતી તથા કાલિની છે. તેનું બેસિન ક્ષેત્ર કેરળ, કર્ણાટક અને તમિલનાડુ કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં વ્યાપ્ત છે. આ સિવાય અન્ય નાની નદીઓ પણ છે જે પૂર્વ તરફ વહી બંગાળની ખાડીઓને મળે છે. તેમાં દામોદર, બ્રહ્માણી, વૈતરણી તથા સુવર્ણરેખાનો સમાવેશ થાય છે. આમ જોઈએ તો આપણી આ જે દ્વીપકલ્પીય નદીઓમાં જે બેસિનની વાત હતી, જે નર્મદા બેસિન, કાવેરી બેસિન, ગોદાવરી બેસિન આ દરેક નદીઓની વાત કરી. હવે આવે છે સરોવર. સરોવરમાં આપણે ખાસ કરીને ભારતમાં અનેક નાના મોટા સરોવર આવે છે. મીઠા પાણીના સરોવર હિમાલયના પહાડી વિસ્તારમાં જોવા મળે છે. મોટા ભાગના સરોવર ચોમાસુ દરમિયાન પાણી હોય છે. શુષ્ક ક્ષેત્રમાં અંતઃસ્થળીય નદીઓ વડે કાશ્મીરી ક્ષેત્રમાં સરોવરની રચના હિમ નદીથી થયેલી છે. કેટલાક સરોવરો પવન, નદીઓ, માનવ પ્રવૃત્તિને કારણે રચાયેલા છે અને વિસર્પી નદીના પૂરના કારણે, પ્રકોપના કારણે પણ અહીંયા આગળ સરોવરની રચના જોવા મળે છે. સમુદ્રના ભાગમાં કારણે સમુદ્રની વિસ્તારના ભરતીના કારણે જે લગુન સરોવરો રચાયેલા છે, ચિલકા, કોલેરો અને પુલકિત આ પ્રકારનું સરોવરનું ઉત્તમ ઉદાહરણ છે. આમ જોઈએ તો રાજસ્થાનમાં આવેલું સાંભર સરોવર છે એ ખારા પાણીનું સરોવર છે અને જેમાંથી મીઠું પકાવવામાં આવે છે. સરોવરો જે ભરેલા હોય એના ઉપર ખૂબ આકરો તાપ પડવાથી જે છે સરોવરનું પાણી છે એ મીઠાનું સ્વરૂપ ધારણ કરે છે, જે આપણે આપણા પહેલાના ધોરણમાં પણ ભણી ગયા છીએ. એટલે મીઠા પાણીના સરોવરો પણ અહીંયા જોવા મળે છે. મીઠા પાણીના સરોવરો હિમાલયના ક્ષેત્રમાં છે અને હિમ નદી દ્વારા જે નિર્માણ પામ્યા છે, હિમ નદી દ્વારા જે બને છે એ જે તે સમયે હિમ નદીના ગર્ભમાં પાણીથી ભરાવાથી સરોવરો રચાય છે અને હિમ નદી જે છે એ બરફ પીગળતા અહીં સુંદર સરોવરો પણ બન્યા છે. કાશ્મીરનું ગુલર સરોવર ભૂગર્ભીય ક્રિયાઓ દ્વારા રચાયેલું છે. ભૂગર્ભીય રચના દ્વારા કાશ્મીરનું જે ગુલર સરોવર છે એ ખૂબ રચા સુંદર પ્રમાણમાં જોવા મળે છે. આ સિવાય તલ, ભીમતાલ, નૈનીતાલ, લોકતાલ અને બડપાના વગેરે સરોવર ક્ષેત્રમાં જોવા મળે છે. સરોવરની ઉપયોગિતા એનું મહત્વ જોઈએ તો સરોવરની ઉપયોગિતા તમારે પૂછાઈ શકે એવો મોટો પ્રશ્ન છે. મોટા જવાબમાં જ્યારે આપણે ટૂંકમાં જવાબ આપીએ તો બરાબર છે. એમાં જ્યારે તમને સરોવરની ઉપયોગિતા જણાવવામાં આવે તો સરોવરને
ઉદ્યોગોનો વિકાસ નદીઓના કારણે જ થયો છે. પ્રાચીન સંસ્કૃતિમાં આપણે નદીઓને આભારી છીએ, કારણ કે જો નદીઓ મોટા ભાગના શહેરમાં નદીનો વિકાસ થાય છે તો જ દિલ્હી, કોલકાતા, અમદાવાદ, ભરૂચ, સુરત વગેરે જે મોટા જિલ્લાઓ છે એમાં નદીઓના કારણે જ એ જિલ્લાઓનો વિકાસ થયેલો જોવા મળે છે. ભારત જેવા કૃષિ દેશની જે કૃષિની વિકાસ માટે છે વાત કરીએ તો એ પાયો ગણવામાં આવે છે. કૃષિ વિકાસના પાયામાં નદીનું સ્વરૂપ રહેલું છે. આધુનિક સમયમાં તેના જળનો ઉપયોગ પીવા માટે, સિંચાઈ માટે, જળ વિદ્યુત માટે તથા નૌકા વિમાન માટે કરવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે જો નદીનું પાણી રહેલું છે તો જ આપણે જળ એ જળનો ઉપયોગ સિંચાઈ માટે કરી અને કૃષિ ઉત્પાદક વસ્તુઓ ખાદ્ય પેદાશો ઉપયોગ કરી શકીએ, એમાં ઉત્પાદન વધારી શકીએ છીએ. નદી પ્રદૂષણ, ખાસ કરીને આવી નદીનું પ્રદૂષણ ન થાય તેના માટે શું કરવું? નદીના પાણીનો ઉપયોગ ઘરેલુ કૃષિ ઉદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિમાં વધારે થાય છે. આપણે નદીને લોક માતા તરીકે કહીએ છીએ, લોક માતા કહીએ છીએ તો નદી તેને પવિત્ર પણ ગણીએ છીએ અને નદીમાં ઉદ્યોગનું મલિન જળ છોડીએ છીએ. શહેરની ગટરોનું પાણી છે એ શહેર પાસે આવેલી નદીઓમાં ફેલાય છે. આ વસ્તુ બહુ યોગ્ય ખરેખર ન જ કહેવાય. ઉપરાંત શહેરનો કચરો પણ નદીમાં પાણીમાં નાખીએ છીએ. પરિણામ વિમાનની જેને લોકમાતા કહે છે તેવા નદીના પાણીને દૂષિત કરે છે. આપણે જેને એક બાજુ લોકમાતા કહીએ છીએ પરંતુ બીજી બાજુ એને દૂષિત પણ આપણે જ કરીએ છીએ. આ કચરો નદીમાં પાણીમાં ન નાખવો જોઈએ. પરિણામે માનવી જેને સતત વધારો થયા કરે છે. નદીના પાણીનું પ્રદૂષણ આપણે રાષ્ટ્રીય સમસ્યા બની ગઈ છે. આપણે આજે રાષ્ટ્રીય સમસ્યા તરીકે ઓળખીએ કે નદીનું જે જળ છે એને ખાસ કરીને આ ઉદ્યોગોના જે ખરાબ પાણીનો નિકાલ છે એ પણ નદીમાં આપણે ફેલાવવા. જેતપુરમાં આપણે જાણીએ છીએ સાડીનો મોટો ઉદ્યોગ છે, ચાલે છે, પણ બધા જે સાડીનો જે ગંદુ પાણી જે છે આપણા જમીનને, પાણીને, દરેકને દૂષિત કરે છે પણ ત્યાં એવી જ રીતે ફેલાવવામાં આવે છે. નદીના પાણીને દૂષિત થતું અટકાવવા સરકાર હાલમાં વિશેષ પ્રયત્નો કરી રહી છે. આ સંદર્ભે સરકારશ્રીની કામગીરી અને આપણી લોક આરોગ્યની પણ એટલી જ ઇચ્છનીય છે. હવે ત્યાર પછી જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો, જળ પ્રદૂષણ ઘટાડવા માટે કડક નિયમોનું પાલન કરવું જોઈએ. ખાસ કરીને જે પાણી આપણે પીવા લાયક છે એ જ પાણીમાં આપણે પ્રદૂષણ આપણે પોતે જ કરીએ છીએ. રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના એટલે કે નેશનલ રિવર કન્ઝર્વેશન પ્રોજેક્ટ દ્વારા જળ શુદ્ધિકરણના કાર્યક્રમો અમલી બનાવવા જોઈએ. ઔદ્યોગિક એકમો પોતાનું પ્રદૂષિત પાણી નદીમાં ન છોડે તે માટેના કડક નિયમો બનાવવા જોઈએ. આ જો કડક નિયમ ન બનાવવામાં આવે તો ખાસ કરીને આવા ઔદ્યોગિક ક્ષેત્રમાંથી જે ગંદા પાણીનો નિકાલની વ્યવસ્થા છે એ કોઈ પણ બીજી જોગવાઈ એની કરવી જોઈએ. દરેક નાગરિકે પોતાનું નદીનું પાણી સ્વચ્છ હોય તે માટે ઘરનો કચરો નદીના પાણીમાં ન ભળે તેની ખાસ કાળજી રાખવી જોઈએ. આજે તો આપણે ખૂબ આપણે જે જોઈએ તો દરેક નાગરિકમાં આ વસ્તુની સજાગતા હોવી જોઈએ કે આપણી જે આ નદી છે ભરે છે એમાં કચરો ન જાય. અથવા આપણે જોઈએ છીએ કે પ્લાસ્ટિક ના બધું આપણે ખાસ કરીને ઘણી જગ્યાએ નદી જેવા વિસ્તારમાં ફરવા જઈએ ત્યારે પણ ઘણી બધી વસ્તુઓ પ્લાસ્ટિકની અંદર પેક કરીને જઈએ છીએ અને આ પ્લાસ્ટિક જે છે એ આપણે આપણા ઉપયોગમાં વસ્તુ ખાદ્ય ખોરાક છે એ ખાધા પછી જે પ્લાસ્ટિક છે એ નદીમાં ગરકાવ કરીએ છીએ. આ વસ્તુ ન બને તેની ખાસ કાળજી આપણે દરેક નાગરિકની જ બને છે અને આ વસ્તુ આપણે પોતે ન કરીએ તો એનો નિકાલ સરકાર તો કરતા જ હોય છે. સરકારની દ્રષ્ટિએ તો ઘણા બધા કડક નિયમો પણ એવા લાગવામાં આવે, પરંતુ એક નાગરિક તરીકે આપણી પણ આ ભાવના જ હોવી જોઈએ કે આપણા દેશને, આપણા નદીઓને, આપણા સરોવરોને, આપણા આપણી જે આ જળ જમીન છે એને આપણે સ્વચ્છ રાખીએ. આપણા શહેરને, આપણા ગામને જે રીતે આપણું ઘર સ્વચ્છ રાખીએ છીએ તેવી રીતે જો સ્વચ્છ રાખીએ તો આ વસ્તુ આ એક અભિયાનને ધ્યાનમાં રાખીને જળ પ્રદૂષણ ન થાય એને અટકાવવાના ઉપાયો આપણે જ પોતે જ જાળવવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તો આ પાઠ છે તમને એ અહીંયા આપણે પૂરો કરીએ છીએ અને હવે એકમ કસોટી જે છે એમાં 1, 8 અને 15 આ 3 પાઠ જો 3 પાઠ પૂછાવાના છે તેની તૈયારી તમે એકમ કસોટીમાં કરી લેજો. જેવી રીતે હોમવર્ક આપો એ તમે જે ભૂખવાના પ્રશ્નના જવાબ આપી લખી અને રાખજો. સ્વાધ્યાયમાંથી જ્યારે પ્રશ્ન કહું છું ત્યારે સ્વાધ્યાય પ્રશ્ન 1 નીચેના ટૂંકમાં ઉત્તર લખો તો તમારે પ્રશ્ન 1 છે એના ટૂંકમાં ઉત્તર લખવાના છે અને એ તમારી પેર મૂકવા લખી અને